નમસ્કાર દર્શક મિત્રો, અપડક સમાચારોમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆતમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કરાયા હાજર. 5 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં કરાઈ માંગણી. બહુચર્ચિત કોહિનૂર સ્ક્વેર ગેરરીતિ પ્રકરણમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરે ઈડી ઓફિસે પહોંચ્યા. નદીઓના પાણી રોકીને પાકિસ્તાનનું નાક દબાવશે મોદી સરકાર. રાજકોટ મલ્હાર મેળામાં ગુજરાતમાં પ્રથમવાર 4G LTE સર્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. અહીં તેમના વકીલ અભિષેકનું સિદ્ધવ સાથે ચિદમ્બરમના પત્ની નલિની અને દીકરા કાર્તિક સાથે હાજર રહેશે. અહીં કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ ટીમે ચિદમ્બરમની 5 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી છે. રાઉઝ એવન્ય કોર્ટમાં સુનાવણી અંગે ચિદમ્બરમને હાજર કરાયા છે. બહુચર્ચિત કોહિનૂર સ્ક્વેર ગેરરીતિ પ્રકરણમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી સામે હાજર થવાનું છે. આ સમયે ઈડી કાર્યાલયની બહાર ભેગા નહીં થાઓ અને લોકોને ત્રાસ થાય એવું કશું પણ નહીં કરો એવો અનુરોધ રાજ ઠાકર દ્વારા કરવામાં આવ્યો હતો. રાજને પખવાડિયા પૂર્વે જ નોટિસ મળી હતી, પરંતુ છેલ્લા 3 દિવસથી આ કેસમાં ઈડી દ્વારા કેસમાં સંડોવાયેલા ઉમેશ જોશી અને રાજન શિરોડકરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આઝાદીના 70 વર્ષ બાદ તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે કુનેપૂર્વક 370ની કલમ હટાવીને આતંકી અને અલગતાવાદી તત્વોને માત આપી છે, જેથી રઘવાયા બનેલા પાકિસ્તાને યુનો સહિત વિશ્વભરમાં કાશ્મીર મુદ્દે કાગારોડ મચાવી છે. જે સામે જેવા સામે તેવા તે ન્યાયે ભારતમાંથી સીધું ઝેલમ અને ચેનાબ નદીના પાકિસ્તાનમાં જતા પાણીને રોકીને તેનું નામ બદલાવવા મોદી સરકારે તજવીજ હાથ ધરી છે. જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર મલ્હાર મેળામાં ગુજરાતમાં પ્રથમવાર 4G LTE સર્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મેળામાં ઉદઘાટન પૂર્વે રાજકોટ શહેર પોલીસ દ્વારા સર્વિસના વિદેશ નિષ્ણાંતોની હાજરીમાં ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું. વોકી ટોકીની મદદથી આગેવાનો સાથે વિડીયો સર્વેલન્સમાં ફાયદો આ ટેકનોલોજીમાં માધ્યમથી રાજકોટ શહેર પોલીસને મળશે, ત્યારે રાજકોટ શહેરના નાયબ પોલીસ કમિશનરે હાજરી આપી ડેમોન્સ્ટ્રેશનનું નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ શહેરમાં 22 તારીખથી 26 તારીખ સુધી જ્યારે મલ્હાર લોક મેળાના આયોજન કરવામાં આવેલા છે, જો સૌરાષ્ટ્ર વિસ્તારના બહુ મોટા મેળા છે, જેમાં પોલીસ દ્વારા 4G LTE મિશન ક્રિટિકલ ટેકનોલોજી ઉપર બેઝ આપણે કોમ્યુનિકેશન ટેકનિકના ડેમો ટેસ્ટ ચાલી રહ્યા છે, જેમાં એક હેન્ડ હેલ્ડ સ્માર્ટ ડિવાઇસના યુઝ કરીને આપણે પોલીસ વચ્ચે આપણે સારા કમ્યુનિકેશન ઇસ્ટાબ્લિશ થઈ શકે, જેમાં બ્રોડબેન્ડનો ઉપયોગ કરીને પોલીસ વિભાગના કર્મચારી ફોટોઝ વોઇસ વિડીયોઝ અને લાઈવ સ્ટ્રીમિંગ કરી શકાય, જેથી પોલીસ ફોર્સ અને કંટ્રોલ રૂમ વચ્ચે એક સારા કમ્યુનિકેશન ઇસ્ટાબ્લિશ થઈ શકે. આ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, જેમાં હાલમાં પોલીસ રેડિયો સેટ યુઝ કરે છે. આ ફોર જી LTE ટેકનોલોજીમાં આપણે હેન્ડહેલ્ડ ડિવાઇસમાં વોઇસ સાથે સાથ આપણે વિડીયો સ્ટ્રીમિંગ વિડીયો મેસેજિંગ ઓર વોઇસ અને ફોટોઝ પણ સારી રીતે ઝડપથી મોકલી શકાય અને સારી રીતે કમ્યુનિકેશન બેન્ડ બ્રોડબેન્ડ ઉપર એસ્ટાબ્લિશ કરી શકાય. આ ગુજરાતમાં પ્રથમવાર છે અને આ બજેટમાં રાજકોટ શહેર પોલીસને 30 કરોડની જો ગ્રાન્ટ મળી છે, જેના લીધે આપણે આ ટેસ્ટ આપણે ટેસ્ટ કરીએ છીએ. અત્યારે 10 સેટ મંગાયા છે, જેમાંથી 10 સેટ ઉપરથી આપણે આ ટેકનોલોજીને લોકમેલામાં આપણે ડેમો કરીએ છીએ. રાજકોટ શહેરની સાંસમાં મલ્હાર 2019 લોકમેળામાં રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આરોગ્ય વિભાગની ટીમ તથા દબાણ હટાવ શાખા 21-25 દરમિયાન કામગીરી કરશે. આ અંગેની વિસ્તૃત માહિતી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપી હતી. મલ્હાર લોકમેળા જે છે એ એક બહુ જૂના સમયથી આ એક ચાલતું મેળા જે રાજકોટ શહેરમાં રેસકોર્સ ખાતે યોજાઈ રહ્યા છે. આ વખત પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જે બાબતો છે એ બાબતોને અનુલક્ષીને કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને ફાયરના ટીમો દ્વારા જે છે 5 જેટલા ફાયરના ટીમો છે
8 જેટલા ફાયર ફાઇટર દ્વારા કોઈપણ આગના અનિચ્છનીય બનાવ ના બને એના માટે ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના ટીમ છે. એના ઉપરાંત ખાસ કરીને આ વખતે આ મલ્હાર લોકમેળો જે છે પ્લાસ્ટિક ફ્રી લોકમેળો થાય એના માટે પ્લાસ્ટિકના તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે સીઝ કરવા માટે અને સ્વચ્છતાને અનુલક્ષીને કામગીરી કરવા માટે લગભગ 240 જેટલા સફાઈ કામદારો અલગ અલગ ટીમો સાથે કાર્યરત રહેશે. ખાસ કરીને લોકમેળાવ જે છે એ લોકમેળાનું એક ગ્રાઉન્ડ હોય છે, એ ગ્રાઉન્ડમાં કરતા હોય છે. એના સિવાયના કોઈ પણ જગ્યામાં જે છે ખાસ કરીને દબાણ ના થાય અને એમાંથી જાહેર આરોગ્યને કોઈ નુકસાન ના થાય એના માટે દબાણ શાખા દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહ્યા છે. સંપૂર્ણપણે આ જે છે એ મલ્હાર લોકમેળો એક સુવ્યવસ્થિત લોકમેળો થાય એના માટે અલગ અલગ જે છે એ ટીમો કાર્યરત રહેશે અને ખાસ કરીને આરોગ્યના સેવા માટે આપણા પાસે 5 જેટલા ટીમો એ પણ બનાવવામાં આવી છે જે કોઈપણ પ્રાઇમરી હેલ્થનું રિલેટેડ હોય, કોઈપણ લોકોને કંઈ પણ પ્રશ્ન ના થાય એટલા માટે આરોગ્યના આ 5 ટીમ પણ ખડેપગે રહેશે. તો ખાસ કરીને આ જે મલ્હાર લોકમેળો છે એમાં ફાયર અને ઇમરજન્સી વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, દબાણ શાખા વિભાગ અને આરોગ્યના ટીમો એ સંપૂર્ણ રીતે સંકલન કરીને કામગીરી કાર્યરત. દેશના એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે દીવાદાંડ રૂપ માર્ગદર્શન પ્રોજેક્ટ માટે દિલ્હીમાં બેઠક મળી હતી, જેમાં રાજકોટ સહિત 6 શહેરો માટે પ્રોજેક્ટ્સના ટેન્ડરનું સરકાર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં રહ્યા સ્માર્ટ સિટી એરિયામાં મહાપાલિકા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે આવાસ બનાવી આપશે, જે અંગેની વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આપી હતી. રાજકોટ સ્માર્ટ સિટી એરિયામાં 1000 એકર વિસ્તારમાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામના સાથે સાથે જે ખાસ કરીને સ્માર્ટ સિટી વિસ્તારમાં કામ કરવા માટે મજૂરો અથવા બીજા જે કોઈ લોકોને જે આવાસની જરૂરિયાત હોય એવા પ્રકારના તમામ લોકો માટે એક સ્માર્ટ આવાસ યોજના ત્યાં બનાવવામાં આવી રહ્યા છે. આ જે આવાસ યોજના રહેશે એ આવાસ યોજના આખા વિશ્વના જે ટેકનોલોજીસ છે એ ટેકનોલોજીસમાંથી એક ટેકનોલોજી પસંદ થઈને આખા ભારતમાં 6 જેટલા સિટીઝનું આમાં પસંદગી થયું છે અને આ 6 જેટલા સિટીઝમાંથી આખા ગુજરાતમાંથી ખાલી એકનું રાજકોટનું પ્રતિનિધિત્વ થાય છે અને રાજકોટના આ સ્માર્ટ સિટી એરિયામાં 125 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 1176 લોકોના માટે આવાસ યોજના બનવામાં જઈ રહ્યા છે. આમાં ખાસ કરીને આવાસ યોજના જે છે અતિ આધુનિક રહેશે, એના સાથે સાથે તમામ જે આવાસના રહેવાવાળા છે એ લોકોના માટે કોમ્યુનિટી હોલની વ્યવસ્થા, સ્કૂલ, આંગણવાડી, બીજા તમામ રમતગમતના સાધનો એ તમામ સાથે ક્લબ સાથે એક વ્યવસ્થિત જે છે એ લોકોનું જીવન ધોરણ થાય એના માટે આ આવાસ યોજના બનવામાં જઈ રહ્યા છે. એ આવાસ યોજના માટે જે કંઈ પાણીના, ડ્રેનેજના અને બીજા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સવલતો છે, જે કંઈ મંજૂરીઓ છે એ તમામ મંજૂરીઓ અને સવલતો માટે અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત છે. આખા સ્માર્ટ સિટી વિસ્તારમાં આ જે છે એ એક લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનશે. એટલે એ લાઇટ હાઉસ પ્રોજેક્ટ એવી રીતે બનશે કે એ જે આવાસ યોજના બનશે એ આવાસ યોજનાથી ખાલી જે સરકારી જે આવાસ થાય છે એ લોકો પ્રેરણા તો લેશે પણ એના સાથે સાથે આખા ભારતના જે પબ્લિક હાઉસિંગ જે બિલ્ડર્સ દ્વારા, ડેવલપર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે એ લોકોના માટે એક પ્રેરણાનું સ્ત્રોત રહેશે. આ આવાસ યોજનામાં ખાસ કરીને જે લેટેસ્ટ ટેકનોલોજીસ છે, લેટેસ્ટ જે પર્યાવરણને અનુલક્ષીને જે ગ્રીન બિલ્ડિંગનું નોર્મ્સ છે અને તમામ જે રહેવાસીઓ છે એ લોકોના માટે તમામ પ્રકારના વ્યવસ્થાઓ રહેશે અને સ્માર્ટ સિટી જ્યારે એક વ્યવસ્થિત એક આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે એમાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સાથે સાથે આ જે સ્માર્ટ સિટી વિસ્તારમાં જેટલા લોકો ત્યાં રહેશે એ લોકોના માટે પણ આવાસનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. સો દેટ કોઈ પણ આ જે સ્માર્ટ સિટી વિસ્તારમાં નવું ઝૂંપડપટ્ટીનું ઉદ્ભવ ના થાય અને જે લોકો કામ કરવા માટે આવે એ તમામના માટે એક ખૂબ જ સારું એક આવાસ મળી રહે અને આવાસના સાથે સાથે તમામ સવલતો મળી રહે એના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કેન્દ્ર સરકારશ્રીના GHTC પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરી રહ્યા છે. ભારત દેશની ખ્યાતિ દિન પ્રતિદિન વધતી જતી રહી છે ત્યારે વિશ્વમાં અનેક દેશોમાં ભારત દેશની છબી ઉત્તરોત્તર વધી રહી છે. ત્યારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં આગામી 27 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી યુનાઇટેડ નેશનલ સંબોધન કરશે, જે વિશેની વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી.
જી વાત કરવામાં આવે તો જે રીતે નરેન્દ્ર મોદી અને ભારત દેશની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ રહી છે, ત્યારે એક નવી ઘટના આગામી સપ્ટેમ્બર માસમાં 27 તારીખના રોજ અમેરિકાના હ્યુસ્ટન શહેર ખાતે જોવા મળશે, જ્યાં નરેન્દ્ર મોદી કહી શકાય કે ઉર્જા ક્ષેત્રે ભારત અને હ્યુસ્ટન શહેર વચ્ચે જે કહી શકાય કરાર કરવા માટે જ્યારે તેઓ પહોંચી રહ્યા છે, ત્યારે ભારતીય મૂળના જે અમેરિકી જે લોકો છે તે અંદાજે 50,000 થી પણ વધુ લોકોએ તેમના વ્યાખ્યાનને સાંભળવા માટે તે લાવો ન ચૂકે તે માટે અત્યારે હાલ નોંધણી કરવામાં આવી છે. અનેકવિધ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવેશે જ્યારે ગયા છે ત્યારે મેડિસન સ્ક્વેર ગાર્ડન સહિત જે અનેકવિધ નામાંકિત જગ્યાઓ પર તેઓ પોતાના વ્યાખ્યાન આપી ભારતભરના લોકો અને સવિશેષ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને ખૂબ જ પ્રશંસા ભર્યું અનેકવિધ એવી વાતો કરી છે જેનાથી ભારત દેશ અને પોતાના નામની કીર્તિ સ્થાપિત કરી છે. ત્યારે આગામી 27 સપ્ટેમ્બરના રોજ જ્યારે હ્યુસ્ટન શહેર ખાતે નરેન્દ્રભાઈ મોદી વ્યાખ્યાન આપવા પહોંચી રહ્યા છે ત્યારે દુનિયા આખાની મીટ તે દિવસ ઉપર મંડાઈ રહી છે. જી રાજકોટ સિવિલ હોસ્પિટલની આરોગ્ય કમિશનર જયંતી એસ રવિએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જયંતી એસ રવિએ રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડોનો મુલાકાત લઈને નિરીક્ષણ હાથ ધર્યું હતું, તેમજ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી ફેરફારો તેમજ વધુ સારી સ્થિતિ બનાવવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ ખાતે HFMD વાયરસ, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો જે હાલ પ્રબળ બન્યો છે તેની સામે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર આરોગ્ય પ્રત્યે કેટલી સાવધ અને સચેત છે તેનો આ નમૂનો છે. અતિવૃષ્ટિના કારણે, ગટરો ઉભરાઈ જવાના કારણે કેટલીક રોગચાળાનો ભય જે ઊભો થયો છે અને એના અનુસંધાને તાત્કાલિક પગલાંઓ લેવાય, રોગચાળો ફેલાય નહીં. અને એક સૂત્ર આપણું છે કે પહેલું સુખ તે જાતે નરિયા, દરેક વ્યક્તિ સુખી સંપન્ન રહીએ, તાજો માજો રહી એના માટેની આરોગ્યની સેવા ઉપલબ્ધ થાય એના માટેની આજે હાઈ પાવર કમિટીની રાજ્ય સરકાર મારફત મિટિંગ છે. જે જે પ્રશ્નો અમે રજૂ કરીએ છીએ રાજ્ય સરકારમાં તાત્કાલિક એનું નિવારણ પણ થાય છે અને જે કંઈ ત્રુટીઓ ક્યારેક ક્યારેક ઊભી થાય તો ત્રુટીઓની રજૂઆત અમે વારંવાર કરતા હોય છે. વારંવાર હોસ્પિટલમાં મારે આ અનુસંધાને આવવાનું થાય છે અને અત્યાર સુધીનો મારો અનુભવ એવો છે કે જે જે રજૂઆતો આપણે કરીએ છીએ અસરકારક રીતે એમાં સરકાર પણ એટલો જ પ્રતિસાદ આપે છે. ગયા વખતે નીતિનભાઈ પટેલ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા વિઝિટે આવેલા અને જે કંઈ રજૂઆતો થઈ કેન્સર હોસ્પિટલ અને બાકીની હોસ્પિટલો અંગેની એના આનુષાંગિક પણ એના પગલાઓ લેવામાં આવ્યા છે. અને આજે જે કંઈ રાજકોટની અંદરની હોસ્પિટલમાં જે કંઈ ખામીઓ હશે એ ખામીઓ દુરસ્ત કરવા માટેની રજૂઆતો થશે અને એનું નિવારણ પણ થશે. જોઈનભાઈ, જે તે ગઈકાલે તાવને કારણે 6 વર્ષના બાળકનું મોત થયું, રોગચાળો કઈ રીતે આપ કહી શકો, કેટલો કહી શકો, કારણ કે એક બાળકનું મોત થઈ ગઈ છે? મૃત્યુ અને જીવન છે ને કુદરતના હાથમાં છે, એ કોઈને નિમિત્ત બનતું હોય છે એમાં ક્યારેક આવો રોગ પણ નિમિત્ત બનતો હોય છે. આપણે એના માટેની સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આવો બનાવ ન બને એના માટેની ચિંતા પણ કરીએ. નહીં, આજે એ બાબતે ચર્ચા કરવામાં આવશે, કારણ કે રોગચાળાને કારણે તેના માતા પિતા કહી રહ્યા છે કે તાવ આવ્યો અને તરત જ તેનું મોત થઈ ગયું. કોઈ પણ વ્યક્તિનું નિમિત્ત કંઈક ને કંઈક બનતું હોય છે, એમાં ક્યારેક તાવ પણ હોય છે, ક્યારેક એટેક પણ હોય છે, ક્યારેક અકસ્માત પણ હોય છે. એમાં સંભવ છે કે એનું આયુષ્ય કુદરતે એટલું લખ્યું હશે પણ કોઈ અકાળે મૃત્યુ ન પામે એની ચિંતા કરવા માટેની હતી. મને રાજકોટની અંદર જે આપણી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ છે એની મીટિંગ માટે એના અધ્યક્ષ તરીકે હું અહીંયા રોગી કલ્યાણ સમિતિની મીટિંગ કન્ડક્ટ કરવા માટે આવી છું. આનું હાર્દ ખાસ એ છે કે આપણે જે હોસ્પિટલ્સમાં જે આપણે બધા પેશન્ટ્સ જે આવે છે એમના માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને એમાં નો ડાઉટ ઉત્તરોત્તર આપણે ઇન્ક્રીઝ કરતા હોઈએ છીએ, પણ આપણે ઈચ્છીએ છીએ કે ખરેખર આપણું જે હોસ્પિટલ છે બિલકુલ નમૂનેદાર ત્યાં આગળ કામ થાય એ દિશામાં અમે કોશિશ કરી રહ્યા છે. આજે એક મહત્વપૂર્ણનું એક શરૂઆત બે વસ્તુ આપણે એ પણ કરવા જઈ રહ્યા છે. એક તો છે કે આપણા ત્યાં જે પેશન્ટ્સ આવે છે ઓપીડીની અંદર ઘણી બધી ગીર્દી, પછી ઘણી ઠેકાણે આપણે જોઈએ છીએ કે પેશન્ટ્સને સ્વાભાવિક છે ગામડાઓથી પણ આવતા હોય, કોઈ સ્લમ એરિયાઝથી પણ આવતા હોય, કદાચ એટલા બધા ભણેલા ન હોય, એમને એટલું બધું ખ્યાલ ન હોય,
એટલે એમને ઘણી વખતે અને ઉપરથી બીમાર પણ હોય મૂંઝવણ થતી હશે કે ક્યાં જવું, કેવી રીતે જવું. એટલે આપણે ખૂબ સરસ એક નવી ટ્રાયાજિંગની સિસ્ટમ પણ આ કોલેજમાં શરૂ કરવા જઈ રહ્યા છે. મોરબીમાં મેઘમહેર મોડી હોવા છતાં ભારે વરસાદ અને ઉપરવાસની સતત આવકને પગલે મોરબી જિલ્લાના 10 જળાશયો ભરાઈ ગયા છે, જેથી મોરબી જિલ્લામાં પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો હલ થઈ ગયા છે. સાથે જ મોરબીના તમામ ડેમો ભરાઈ ગયા છે. હવે અત્યારે હાલના આપણે મોરબી જિલ્લામાં 10 ડેમ આવેલા છે, એમાં મચ્છુ 1 મચ્છુ 2 એ મોટા જળાશયો છે, બાકી એ નાના છે બીજા જળાશયો. એમાં આપણે હાલના તબક્કે પીવા માટે અને સિંચાઈ માટે કોઈ ઓલી છે નહીં, સિંચાઈ પણ થઈ શકશે બધા ડેમો ઉપર અને પીવામાં કોઈ પ્રશ્ન ઊભો થઈ શકે એમ નથી. અને હાલના તબક્કે બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 એ 80% ઉપર ભરાઈ ગયેલા, એમાં પણ સિંચાઈ થઈ શકશે. સમાચારમાં સમય છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ વધુ જોઈએ સમાચાર. આઈએ મેડમ જી, મુઝે ચાય દેના. અરે મેડમ જી કો રાજાની કી ચાય દો. હા લાયા. લીજે મેડમ જી. ભૈયા મસાલે અગરબત્તી ઓર માચિસ ભી રાજાની કે હી લેકે આના. લાયા મેડમ. અંકલ માઉથ ફ્રેશનર ભી દેના. હા. અરે બેટા वो भी राजानी का ही लेके आना जी. ये लो भैया, डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज. ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी. अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल. तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है. हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है. राजानी चाय हर पल ताजगी है तैयार. राजानी अगरबत्ती, महक उठे सारा संसार. राजानी माचिस, रोशन कर दे सारा जहां. राजानी माउथ फ्रेशनर, रिफ्रेश हो जाओ. राजानी मसाला, स्वाद मजेदार, सेहत का ख्याल. राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार. राजानी नहाने का साबुन, राजानी डिश वॉश बार. राजानी ग्रुप, जीवन भर का अटूट बंधन. बीमार ना रहेगा अब लाचार, बीमारी का होगा मुफ्त उपचार. क्योंकि आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना में उन सभी परिवारों को जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 के आधार पर बनी योजना की सूची में लिखा हुआ है, उन्हें हर साल 5 लाख रुपए का स्वास्थ्य बीमा प्रति वर्ष प्रति परिवार निशुल्क दिया जाएगा. अगर आप दादरा नगर हवेली एवं दमन दीव के निवासी हैं और आपके परिवार की सालाना आय 1 लाख रुपए से कम है, तब भी संघ प्रदेश प्रशासन की तरफ से ये स्वास्थ्य बीमा आपको निशुल्क दिया जाएगा. और परिवार की सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं. इस योजना में अपने परिवार का पंजीकरण अवश्य करवाएं. पंजीकरण और अधिक जानकारी के लिए नजदीकी स्वास्थ्य केंद्र या टोल फ्री नंबर 104 पर संपर्क करें. विराम बाद फरी आपनुं स्वागत छे, नजर करिए वधु समाचारों पर. રાજકોટના થાનકવાસી જૈન સંઘ દ્વારા પર્વાધી રાજ પર્યુષણના પર્વ નિમિત્તે સવારે 6:30-8 વિશ્વ નૌકાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7000થી વધુ લોકો જોડાશે. ઉપરાંત ગુજરાત રત્ન સુશાતમુનિ મહારાજ સાહેબની સવિશેષ ઉપસ્થિતિ રહેશે અને કરોડો નૌકાર મહામંત્રના જાપ વિશ્વભરમાં થશે, જેની વધુ માહિતી આપવા સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ભગવાન મહાવીરના જયવંતા શાસનની અંદર નમસ્કાર મહામંત્રનું ખૂબ જ એક માતમ છે. વિશ્વકક્ષાએ આ મંત્ર શાશ્વત થયેલો છે અને વર્ષોથી અનાદિકાળથી તપ જપથી આ મંત્ર બધે ભજી અને ખૂબ જ એનો લાભ લીધેલો છે. એનો મહિમા અનેરો છે, અનોખો છે. આ વખતે સારા વિશ્વની અંદર એક સાથે સવારે 7-8 વચ્ચે સ્વામિનારાયણ મંદિર કાલાવરૂ ખાતે સમગ્ર જૈનો ભેગા થઈ અને એક વિશાળ પાયા ઉપર આયોજન કરી રહ્યા છે, જેનું આયોજન જૈનમ દ્વારા છે. અને આ આયોજનને સફળ બનાવવા માટે ચારે ફિરકાના તમામ અગ્રણીઓની મીટિંગ પણ થઈ ગઈ અને તમામ લેવલે દરેક સંઘો 50 સંઘો છે, સ્થાનકવાસી દેરાવાસીના બધા જોડાશે, જૈન સોશિયલ ગ્રુપ જોડાશે, બધા પણ જોડાશે, સ્થાન સમાજોનો પણ એનો સારો સહયોગ છે.
બધાએ સાથે મળી અને એક અનોખો આયોજન કરેલું છે કે સામૂહિક નમસ્કાર મહામંત્રનું એક સાથે રટણ એટલે વિશ્વ શાંતિ માટેના પ્રભાવ બહુ જબરજસ્ત તરફ પર પડે. વિશ્વની અંદર જો શાંતિ હોય તો આવા મહામંત્રને હિસાબે જ રહે છે. તો દરેકની લાગણી એવી છે કે આ વિશ્વની શાંતિ માટે આવો નમસ્કાર મહામંત્રનું આયોજન થાય. 7000 આરાધકોનું આયોજન કાલાવરોડ સ્વામીના મંદિર રીતે કરવામાં આવે છે. એ સિવાય પણ વધારે અમારી પાસે ફોર્મ ભરાશે, વધારે જોડાશે તો સ્થાનકવાસી મોટા સંઘ વિરાણી પોષદ શાળા, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સીએમ પોષદ શાળા થી માંડી જે જે ધર્મ સ્થાનકો છે 50 દરેક જગ્યાએ આયોજન કરશું. વિશ્વ શાંતિ માટે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં જૈન ધર્મના જે નૌકાર મહામંત્રનું સમગ્ર રાજકોટ ભલોલમાં તો છે જ, ઉપરાંતમાં ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં આનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે. નૌકાર મંત્રનો મહિમા જૈન માટે તો કંઈ કહેવાનું જ ન હોય, પણ આખા વિશ્વને શાંતિ થાય એ હેતુથી જ આ કરવામાં આવે છે. અને રાજકોટની લગભગ તમામ સંઘો અને સંસ્થાઓ, જૈન સોશિયલ ગ્રુપ વગેરે પણ આમાં જોડાયેલા છે. અને હું વિનંતી કરું છું કે આમાં અન્ય જૈન પણ આમાં જોડાય અને વધારામાં વધારાનો બધા લાભ લે એવી ખાસ મારી વિનંતી છે. રાજકોટમાં યુવા ભીમ સેના દ્વારા સંત શિરોમણી સદગુરુ રોહિદાસ મહારાજના 600 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરને તોડી પાડવામાં આવ્યું. આ મામલાને લઈને યુવા ભીમ સેનાના અધ્યક્ષ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બનાવવા અંગે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે જો મહિલાને ખબર હોય અને આ સંબંધને હવે પછીના તબક્કે લગ્ન થઈ શકશે નહીં, પરંતુ તે પછી પણ પરસ્પર સંમતિની શારીરિક સંબંધ બનાવે છે તો તેને બળાત્કાર જ નહીં કહી શકાય. આવી સ્થિતિમાં પરસ્પર સંમતિથી રચાયેલ શારીરિક સંબંધ લગ્નમાં ખોટા વચનો આપીને બળાત્કાર કહી શકાશે નહીં. શ્રાવણ માસે શીતળા સાતમનો અનોખો મહિમા રહેલો છે ત્યારે હરિયાણામાં નાના બાળકોને સાથે લઈને મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા કરવામાં આવી હતી, ત્યારે શીતળા માતાજીના મંદિરે મહિલાઓની ભીડ જોવા મળી હતી. ગામડાના શ્રદ્ધાળુઓ આખા શ્રાવણ માસ દરમિયાન અહીંયા આવી અને પૂજા પાઠ કરે છે. ગામની અંદર બ્રાહ્મણોની વસ્તી ખૂબ હતી. એક વખત એવો હતો પૂજા કરવાનો સમય મળતો નહોતો, ત્યારથી પ્રચલિત આ કાશી વિશ્વનાથ મહાદેવ આજે અમારા હરિયાણાની અંદર પચરંગી વસ્તીની વચ્ચે પૂજાઈ રહ્યા છે. સાતમ આઠમનો મેળો એ પણ અહીંયા એના પટાંગણમાં જ થાય છે. આબાલ વૃદ્ધો નાના છોકરાઓથી માંડી મોટા સુધીનાઓ બધા અહીં પૂજા પાઠ કરવા આવે છે. થોડી વાર બેસી ભગવાનનું નામ સ્મરણ કરી અને પછી પોતે પુણ્યનું ભાથું બાંધે છે. દાદા નહીં પણ અનેક બ્રાહ્મણોના કુળદેવી એવા અન્નપૂર્ણા માતાજી પણ અહીંયા છે. ઠાકર કુટુંબના અંબાજી માતાજી એ પણ અહીંયા, બીજા ઠાકર કુટુંબના મહાકાળી માતાજી એ પણ અહીંયા, જામનગરના પ્રસિદ્ધ કવિ કહીએ, લેખક કહીએ એવા હરજીવનભાઈ જેને પુસ્તક લખ્યું છે નગર નવા નગર જામનગર, એમના કુળદેવી અન્નપૂર્ણામાં એ પણ અહીંયા જ છે. એ સિવાય પૂરા પુરાના મંદિરો પણ અહીંયા જ આવેલા છે. ઠેઠ કાચ કચ્છથી માંડી અને જૂનાગઢ જિલ્લા સુધીના બ્રાહ્મણો અહીંયા આવે છે. અહીંયા આ દાદાના દર્શન કરવાથી અને આ માસની અંદર અતિ પુણ્ય પૂજા પાઠ કરવાથી બધા લોકો પુણ્યનું ભાથું બાંધે જ એવા આ કાશી વિશ્વનાથ મહાદેવ આપણા બધા ઉપર હંમેશા મહેરબાની કરે. એની દયાથી અમારે ત્યાં વર્ષ બધાય સારા આવે છે, એનો પ્રત્યક્ષ દાખલો આજે પણ છે. આવા કાશી વિશ્વનાથ મહાદેવ આપ બધાનું કલ્યાણ કરો. શ્રાવણ માસમાં સાતમ આઠમના તહેવારો આવે છે ત્યારે તહેવારો નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડમાં મિની વેકેશન રાખવામાં આવ્યું છે, જ્યારે શાકભાજી વિભાગમાં માત્ર જન્માષ્ટમીના દિવસે જ રજા રાખવામાં આવશે. આ માર્કેટિંગ યાર્ડમાં આગામી 28મી તારીખે રાબેતા મુજબ શરૂ કરાશે. સાતમ આઠમ જન્માષ્ટમીના તહેવારના હિસાબે તારીખ 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી માર્કેટ એક્સાઇઝ અંતર્ગત બંધ રહેશે અને 28મી ઓગસ્ટે રાબેતા મુજબનું કામ ચાલુ થશે. અને બકાલા વિભાગમાં ગોકુળ અષ્ટમી 24 તારીખના રોજ જ બંધ રહેશે, બાકી બકાલા વિભાગ ચાલુ રહેશે.
જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ શહેર ગોકુળિયુ ગામનું રૂપ ધારણ કરી રહ્યું છે, ત્યારે શહેરના ઇન્દિરા સર્કલ પાસે કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા કાશ્મીરની થીમ પર કાશ્મીર પર્વત બનાવવામાં આવ્યો છે, જેમાં કાશ્મીરમાં કલમ 370 અને 35 નાબૂદી સાથે અખંડ ભારતના નકશા સાથે પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે. આ સાથે લોકો પરિક્રમા કરી શકે તે માટે બરફની ગુફા પણ બનાવવામાં આવી છે. અમે છેલ્લા 22 વર્ષથી અહીં આયોજન કરીએ છીએ. દર વર્ષે અલગ અલગ થીમ ઊભી કરીએ છીએ. આ વર્ષે નવી અમરનાથ ગુફાની થીમ કરી છે, પ્લસ કે 370 જે મોદી સાહેબ અને અમિત શાહના નેતૃત્વમાં જે આ બહેનું છે, જે આટલા વર્ષોથી આ નાતું બહેનું જે અત્યારે બહેનું છે, એની ઉપર આખી થીમ અમે ઊભી કરી છે. 370 અને 35 કલમ હટાવવાની એ આખી થીમ અમે ઊભી કરેલી છે. હાલ અમે 8મા દિવસે અહીંયા મટકી ફોડ પ્લસ છપ્પન ભોગ પ્લસ ઘોડી રાસ પ્લસ ગરબા આટલું આયોજન કરી છીએ. ઓખામાં દાયકાઓ પહેલા 505 ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના સહયોગથી ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના થયેલ છે, ત્યારે શ્રાવણ માસે દ્વારકાધીશજીને 15 દિવસ સુધી દરરોજ જુદા જુદા પારણામાં શ્રીજીને ઝુલાવવામાં આવે છે, ત્યારે આ જ્ઞાન મંદિરના લાલાના જન્મદિવસ નિમિત્તે લાલાના પારણામાં અલગ અલગ શૃંગાર કરાય છે. ઓખામાં બિરાજતા રાજા ધીરાજને હિંડોરાના દર્શન પણ અલગ રીતે ઉજવવામાં આવે છે, જેમ કે શાકભાજીના, ફ્રૂટના, નિકુંજના, અરીસાના એવા જ અલગ અલગ રીતભાતના હિંડોરામાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવે છે. અને હિંડોરાનો એક એવો ભાવ છે કે જે નિકુંજની અંદર રાધાકૃષ્ણ વ્રજમાં બિરાજે છે તેવો જ ભાવ અહીં રજૂ કરવામાં આવે છે. અને ઓખાની ભાવિક જનતા આ અલભ્ય દર્શનને ખૂબ જ લાભ લઈને ધન્યતા અનુભવે છે. તેમજ શ્રાવણ માસમાં રોહિણી નક્ષત્રની અંદર કૃષ્ણ જન્માષ્ટમી પણ ઓખા દ્વારકાધીશ મંદિરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે. સવારે 9 વાગ્યે ખુલ્લા પડદે સ્નાન, તેમજ રાત્રે 12 વાગ્યે નન મહોત્સવ ઉજવાશે. અને ઓખાની ભાવિક જનતાને અલભ્ય દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવીએ છીએ. જય દ્વારકાધીશ. રાજકોટના બહુમાળી ભવન ખાતે આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના હેડ ક્લાર્ક તાજેતરમાં લાંચ લેતા ઝડપાયા હતા, જેથી શહેરના કોંગ્રેસી કોર્પોરેટરોએ ઉદ્યોગ કેન્દ્રમાં ગંગાજળ છાંટીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. આ કોંગીજનોએ ઉદ્યોગ વિભાગના ઇન્ચાર્જ જનરલ મેનેજરને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગે આગેવાનોની જૂની અરજીઓ અને નિકાલના આંકડા નહીં મળતા ધરણા તેમજ રામધૂન બોલાવી હતી. રજાનો માહોલ હોવા છતાંય અધિકારીઓનો જો આ દિન દિન રોજના તમે સાંભળો છો, રોજ એક અધિકારી પકડાય છે, ખુલ્લેઆમ આ લોકો ટેબલ ઉપર પૈસા લીએ છે અને ભૂખ ભય ને ભ્રષ્ટાચારની જે વાત કરે છે આ ગુજરાતના મુખ્યમંત્રી, તો ભૂખય છે, ભ્રષ્ટાચારય છે, આ નજરો નજર દેખાય છે. અને રોજ છાપામાં એક ને એક અધિકારી છાપે ચડે છે, તો આ તંત્ર શું કરી રહ્યું છે? અને આમાં નાની પ્રજા જ્યારે આવતી હોય તો એની પાસેથી પૈસા લઈ અને આ લોકો પોતાની દુકાનો ખોલી બેઠા છે. તો આવનારા દિવસોમાં અમે એ લોકોને ચેતવણી દેવા આવ્યા છીએ. આજે તો અમે ગંગાજળ છાટી અને આ ઓફિસને પવિત્ર કર્યો છે. જો આવનારા દિવસોમાં અને આ અને આ કૃત્ય ચાલુ રહેશે તો અધિકારીઓની શાન ઠેકાણે લાવવા માટે અમે જનતા રેડ પણ પાડશું. પોતાના નાના નાના કામ માટે આવતા હોય, કોઈ રોજગાર માટે આવતા હોય, કોઈ નાના આધાર પુરાવા માટે આવતા હોય, તો અધિકારીઓ એને હેમ કેમ પ્રકારે મૂર્ખ બનાવી એના પાસે પૈસા કટકટાવતા હોય, તો એક જાતની આ લોકોને દુકાન ખોલીને દીધી છે ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ, અમારે એ જવાબ પૂછવું છે. તો આવી રીતે ગરીબો માણસો લૂંટાશે તો ભય ભૂખ ભ્રષ્ટાચારનો જે નારો આપે છે ભારતીય જનતા પાર્ટી, એ તદ્દન ખોટો અને ખોખલો નારો છે. એટલે આવનારા દિવસોમાં આ ખોટા નારા દેવાનું બંધ કરે અને પ્રજાને ન્યાય આપે. અત્યારે તો માછલી પકડાણી છે, પણ મગરો ક્યાં ને ક્યાં એ લોકો સાથે સંડવાયેલા છે, જેથી નાના અધિકારીઓ દંડાય છે, પણ ઉપર લેવલે ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કારણ કે એના પીઠુઓ ઉપર ગુજરાતમાં શાસન કરી રહ્યા છે, જેથી એ લોકો ઢાંકીને બેઠા છે. પણ આવનારા દિવસોમાં કુદરત દરેકના પાપ છે ને આસમાને પુકારે જ છે, અને આવનારા દિવસોમાં એ લોકોના પણ પાપ પ્રકાશિત થશે. કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ તેમજ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીનું આયોજન કરવામાં આવે છે, જેમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ઠેર ઠેર મટકી ફોડ તેમજ શોભાયાત્રા યોજવામાં આવશે. માધવપુર ઘેડ ખાતે અખંડ જ્યોત કોળી યુવક મંડળ દ્વારા કોળી સમાજની વાડીમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ફરસાણ જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટોટલ 10 ફરસાણની આઇટમો તેમજ મીઠાઈની 9 આઇટમ બનાવવામાં આવી છે, જેમાં વ્યાજબી ભાવે સારી ગુણવત્તાવાળું ફરસાણ મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ જનતા તાવડાનું આયોજન કરેલ છે,
જેમાં માધવપુર કોળી સમાજના ભાઈઓ વડીલો અથવા આ જે યુવાનો એ ભારે મહેનત કરે છે અને સેવાકીય પ્રવૃત્તિ આવે છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ જનતા તળાવનું આયોજન કરેલ છે અને એમાં વડીલોનો પૂરો સાથ સહકાર છે. રાજકારણ હોય અથવા તો કંઈ ગામના આગેવાનો હોય એના વતી અમને પૂરો સપોર્ટ મળી રહેશે. જનતા તાવડાનું કોઈ વાત વિચાર કોઈ પણ નથી અને ભાવથી બધાએ પણ સેવાકામમાં બધાએ પણ આવે છે. નાના મોટા પશુડા છોકરા પણ એનો ભાવ બહુ આનંદથી છે અને ભાવથી અમે પણ દઈએ છે અને જે પણ અહીંયા લાભ મળે એ પણ અમે અહીંયા સેવામાં વાપરીએ છીએ. પણ જેને પણ ફરસાણની આપણે આયોજન રાખેલું છે, ફરસાણ જેને પણ જોતું હોય એને પણ અહીંયા આપણે માધવપુર રાખેલું છે. તો માધવપુર આપણે જૂનું આપણે પોલીસ સ્ટેશનની બાજુમાં અને રસ્તાને કાંઠે એટલે જાપામાં પાસે પણ રાખેલું છે. પણ જેને પણ જોતું હોય કાયમ લઈ જાય અને 9-19 આઇટમ છે આપણે ફરસાણની, એ પણ જેને પણ જોતી હોય ગામ વિસ્તારની કોઈ પણ માણસને લઈ જાઓ અને આનંદ. શ્રાવણ વદ આઠમના પાવન પર્વ નિમિત્તે હડિયાણા ગામે ગીતા મંદિર મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેન્ડ પાર્ટી વાજતે ગાજતે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવે છે, તેમજ સમગ્ર ગામમાં રથયાત્રા નીકળશે. પડદરીમાં હિન્દુ ધર્મ શાળામાં સાધુ સંતો તથા અતિથિઓને રહેવા માટે આશ્રય મળી રહેતો હતો. આ આશ્રમની રાજપૂત સમાજની બહેનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી હતી, પરંતુ આ હિન્દુ ધર્મ શાળામાં રાઘવભાઈ લક્ષ્મણભાઈ ડોડિયા દ્વારા કબજો કરી લીધેલ હોય જે અંગે રાજપૂત સમાજ મહિલાઓ દ્વારા પડદરી પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું હતું. સમાચાર માલ સમય છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ વધુ જોઈએ સમાચાર. એક આવાજ હમારે ઘર મે ગુંજે, યે આવાજ રાજાણી માઉથ ફ્રેશનર કી હૈ. રાજાણી હૈ યહાં. આજ કાં હૈ તુમ્હારી વો? અરે ખાના તો હો ગયા, વો કહાં હૈ? રાજાણી માઉથ ફ્રેશનર, રિફ્રેશ હો જાઓ. રાજાણી હૈ યહાં. રાજણી માઉથ ફ્રેશનર, જીવન ભર કા અતૂટ બંધન. જબ બેટી સસુરાલ જાતી હૈ તો એક ચિંતા સતાતી હૈ, વો સબકો અપના લે ઓર સબ ઉસકો અપના લે. बेटी कैसी हो? बेटी बहुत अच्छी हूँ मम्मा. बेटी ससुराल में सब आपका आशीर्वाद है और राजाणी का साथ है. राजाणी मसाला, जीवन भर का अटूट बंधन. विराम बाद फरी आपनो स्वागत छे, नजर करिए વધુ સમાચારો પર. જામનગરથી 32 કિલોમીટર દૂર આવેલા હડિયાણામાં કાશી વિશ્વનાથ મંદિર જૂના શિવાલેખથી ચોંટાડવામાં આવ્યો હતો. એક લોકવાયકા પ્રમાણે સંવંત 577માં પંડિત કાંજીએ શિવાલયની સ્થાપના કરી હતી. હડિયાણા વિસ્તારમાં આ પ્રકારનું જૂનું પુરાણું શિવાલય ક્યાંય દેખાતું નથી. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે યદુવંશ પ્રકાશના કરતા કવિ માધવદાસજી રત્નોએ એવું નોંધ્યું છે કે સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલક ખાન તેના જંગી લશ્કરના કાફલા સાથે આજુબાજુના ગામડાઓ ધરમોડતા આવ્યા હતા. તેવા સમયે આ સેનાએ લોકોને બહુ ત્રાસ આપ્યો હતો અને કાળો કેર વર્ષાવ્યો હતો, લૂંટફાટ પણ કરી હતી. આ સેના જ્યારે કાશી વિશ્વનાથ મંદિર પાસે પહોંચી ત્યારે આક્રમણની શરૂઆતમાં જ નગારે ઘા કરતા જ મંદિરના હોયરામાંથી ભમરાઓના ઝુંડ સુલતાનના સૈન્યને ડંખ મારી ભગાવી દીધા હતા. ભમરાઓને જોઈને તેનું લશ્કર આગુ પાછું થઈ ગયું હતું, પરંતુ ભીમકાય નગારું હતું એ લઈ જવાનો પણ સમય નહોતો. આજે પણ આ મંદિરમાં આ મોટું નગારું મોજું છે. હડિયાણાની આજુબાજુના ગામડામાંથી શ્રાવણ માસમાં શિવ ભક્તો મહાદેવને નમન કરવા દોડી આવે છે. શ્રાવણ માસમાં આ મંદિરમાં અનેક શણગાર થાય છે. ગાંધીધામ આદિપુર સંકુલમાં એક માસથી યંત્ર વેચાણની આડજમાં જુગાર રમાડવામાં આવતો હોવાની પોલીસને વ્યાપક ફરિયાદો મળી હતી, ત્યારે કચ્છમાં DYSP સહિતની પોલીસની ટીમોએ સપાટો બોલાવી 9 આરોપીઓને 58,000 ના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. આ મામલે પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધારનું નામ ખુલ્યું છે.
જેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. છેલ્લા એક માસથી અમને અરજદારો તરફથી માહિતી મળતી હતી કે અહીંયા યંત્ર વેચાણના નામે આંકડાનો જુગાર રમાડવામાં આવે છે, જેની પોલીસે વોચ રાખી અને ત્યારબાદ નેચરલ ગ્રાહકો જે આવતા હતા એમને પૂછ્યું તો એ લોકો બગ્ગા કે ત્રગ્ગા ઉપર 100 રૂપિયા લગાવી અને બારે આવતા હતા તો એમના વિડીયોગ્રાફીથી નિવેદન લીધા. ત્યારબાદ ડમી ગ્રાહકો મોકલ્યા અલગ અલગ સમાજ અને ધર્મના, જેની પાસેથી પણ આ જ માહિતી જાણવા મળી કે લોકો 100 રૂપિયા લગાવી અને એમને દર 15 મિનિટે ડ્રો કરવામાં આવે છે. ત્યારબાદ આજે પોલીસે અલગ અલગ ટીમ પાડી અને આદિપુર એ ડિવિઝન તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 જગ્યાએ રેડ પાડી છે, જેમાં 9 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને આશરે 58,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, તેમજ 6 કોમ્પ્યુટર પકડવામાં આવ્યા છે. આ દુકાનોમાં એ લોકો દુકાન જ એક આખી હોય છે, જે એચએસ ઓનલાઈન પ્રાઇવેટ કંપની લિમિટેડના નામે છે, જેનો મુખ્ય સૂત્રધાર રજનીકાંત ગણાત્રા ઉર્ફે મુન્નો છે અને એણે અલગ અલગ દુકાન ભાડે રાખી અને આ કામગીરી કરી. એક આ 4 આદિપુર વિસ્તારમાં છે, એક ગાંધીધામ બી ડિવિઝન ઓસ્લો રોડ પાસે છે, તેમજ એક એ ડિવિઝન વિસ્તારમાં છે. ખાસ એવું જાણવા મળ્યું છે કે આ લોકોનું ઓનલાઈન પણ આઈડી દ્વારા પણ એ લોકો ઘર બેઠી પર રમી શકે છે એવું જાણવા મળેલ છે, તો એના ઉપરથી સાયબર ક્રાઇમ દ્વારા કંઈ તપાસ થશે? એની તપાસ ચાલુમાં છે, જો કંઈ એવું જાણવા મળશે તો એની અમે તપાસ કરીશું. રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્નૂકર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા રાજકોટ સહિત સમગ્ર દેશમાંથી સ્પર્ધકો આવ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશમાં ટોચના 4 ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં ટોચના ખેલાડીઓ વચ્ચે સેમીફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે. ખેલાડીઓ રાજકોટના અનુભવોને વર્ણવ્યા હતા. સમગ્ર આયોજન ગોલ્ડન સ્નૂકર ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે ધ ગોલ્ડન ક્રાફ્ટ સ્નૂકર ક્લબ તરફથી નેશનલ ટુર્નામેન્ટનું આયોજન રાજકોટમાં કરવામાં આવેલ છે અને આ ધ ગોલ્ડન ક્રાફ્ટ સ્નૂકર ક્લબની સીઝન 1નું આયોજન છે, જે નેશનલ ટુર્નામેન્ટ નેશનલ લેવલે આપણે રાજકોટમાં આયોજન આનું કર્યું છે. આની પહેલાં પણ રાજકોટનું એકવાર આયોજન થઈ ચૂક્યું છે, પણ આ વખતે જે નેશનલ પ્લેયર આવ્યા છે, જે બોડી શક્યામાં છે અહીંયા પાર્ટ લેવા માટે, આવો બનાવ પહેલો બન્યો છે કે આટલા પ્લેયર એક સાથે એક જ જગ્યાએ રમવા માટે આવેલો હોય. અને રાજકોટ અને ગુજરાત સિવાયના, ગુજરાતની બહારના ઓડિશા, પંજાબ, મહારાષ્ટ્ર એમ કહીને અલગ અલગ બધા રાજ્યોમાંથી ઘણા બધા પ્લેયર આપણે અહીંયા ટોટલ 330 જેવા પ્લેયરોએ આપણે ત્યાં પાર્ટિસિપેટ કર્યું છે. આપણા ગેમના ક્વાર્ટર ફાઇનલના 4-5 રાઉન્ડ થાય છે, ટોટલ 10 રાઉન્ડ જેવા આખા પાર્ટિશન આપણે જે પાર્ટ પાડ્યા છે. 10 રાઉન્ડમાં જે ક્વાર્ટર ફાઇનલ સેમિફાઇનલ એ રીતના પાર્ટિશન પાડીને ટોટલ 10 સ્ટેપ જેવું થાય, જેમાં વિજેતાને આપણે ફર્સ્ટ પ્રાઇઝ 70,000 રૂપિયા આપ્યું છે અને સેકન્ડ પ્રાઇઝ 35,000 વિનર રનરઅપને બરાબર, અને એ સિવાયના અલગ અલગ ઇનામો થઈને આપણે 2.5 લાખના ઇનામો અહીંયા રાખવામાં આવેલ છે. અહીંયા તો આપણે ઇન્ડિયાના તો મોસ્ટ ઓફ પ્લેયર બધે રમતા જ હોય છે, કે ભાઈ બાંગ્લાદેશ છે કે એ સિવાય પણ આઉટ ઓફ ઇન્ડિયા બધે રમતા જ હોય છે. આનું કારણ એક ખાલી છે, ગુજરાતના પ્લેયરને થોડુંક મોટિવેશન મળે અને ગુજરાતના પ્લેયરે આગળ રમવા માટે એનાથી પ્રેરાય અને એના જે કંઈ આ લોકોને જોઈને જેમને કંઈક નવું શીખવા મળે, એ જ આપણો મુખ્ય હેતુ છે કે બીજી ગેમમાંથી આ ગેમમાં પણ આ લોકો આગળ વધી શકે. હા, હું પહેલી વાર રાજકોટ આવ્યો રમવા માટે. આ ક્લબ જોઈને બહુ આનંદ મળ્યો. હું ઓબ્વિયસલી ઇન્ડિયા માટે બહુ વર્ષોથી રમું છું, 15 વર્ષથી 10 વર્ષ ઇંગ્લેન્ડમાં પણ રમ્યો છું. હમણાં કરન્ટલી ઇન્ડિયામાં નંબર 2 છું અને આ ટુર્નામેન્ટ અને આ એન્થુઝિયાઝમ જોઈને એવું લાગ્યું કે કદાચ અહીંયા આવું જોઈએ. અને પછી જોયું તો ઇન્ડિયાના બહુ બધા ટોપ પ્લેયર આવેલા છે અહીંયા અને અમે સેમિફાઇનલમાં ઇન્ડિયાના 4 ટોપ પ્લેયર છે, એટલે સારું છે કે આ રાજકોટ માટે અને આ ક્લબ માટે કે આટલા બધા પ્લેયર આવ્યા અહીંયા રમવા અને આટલું સારું સ્નૂકર બધાને જોવા મળે અને અહીંયાના બધા પ્લેયરોને થોડું મોટિવેશન મળે. હમણાં આપણે સેમિફાઇનલમાં છે લક્ષ્મણ રાવત, કરંટ ઇન્ડિયા નંબર 3, બ્રિજેશ દમાની ઇન્ડિયન ઓઇલ અને ફૈઝલ ખાન ફ્રોમ રેલવેઝ. રાજકોટ કોળી સેના દ્વારા શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની નિમિત્તે શોભાયાત્રાના મુખ્ય રથનું સ્વાગત અને અભિવાદન ફૂલહાર દ્વારા કરવામાં આવનાર છે. આ આયોજનમાં પ્રસાદી રૂપે ડ્રાયફ્રૂટ શીરો આપવામાં આવશે. આશરે 10,000 જેટલા ભાવિ ભક્તો ભાગ લેશે. આ અંગે વધુ માહિતી આપવા કોળી સેનાના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. પ્રમુખ અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા. કોળી સેના રાજકોટ વ સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તે દરમિયાન કોળી સેના રાજકોટ દ્વારા પ્રસાદ વિતરણ અને શોભાયાત્રાના મુખ્ય રથનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે. સ્થળ છે લોધાવાળ ચોક 21 વિજય પ્લોટ. પ્રસાદી રૂપે આપણે રવાનો શીરો, ડ્રાયફ્રૂટ રવાનો શીરો, આશરે 10,000 વ્યક્તિઓ આ પ્રસાદનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમારી સાથે અમારી આ કોળી સેનાની ટીમ રાકેશભાઈ ડાભી, જીતેશભાઈ માલકિયા, સુમિતભાઈ પરમાર, ભરતભાઈ જાદવ, વિપુલભાઈ સોલંકી, પ્રજ્ઞેશભાઈ
ગોહિલ અને સમગ્ર 100થી વધુ સભ્યો અમારા આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છીએ. તારીખ છે 24/8/2019 સવારે 10:30 વાગે શોભાયાત્રા નીકળવાના સમયે લોધાવાડ ચોક 21 વિજય પ્લોટના ખૂણે. રાજકોટના રંગીલા યુવા ગ્રુપ દ્વારા તારીખ 24 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ કાર્યક્રમ અસનવાડીકા રાજા રંગીલા કાનોડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે આ કાર્યક્રમ 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. આ અંગે વધુ માહિતી આપવા રંગીલા યુવા ગ્રુપના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. રંગીલા યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન 9મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. એમાં અમે અસનવાડીના ગોકળીયું આયોજન ગોકળીયું કરવાના છીએ. એમાં નંદબાબા કાનુડો લાઈવ બનાવવાના છીએ અને નેચરલ ગોકળી લાગશે અમારું અસનવાડી. ઝાડપાનનો શણગાર પણ કરવાના છીએ. મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવાના છીએ. આગામી ગણપત મહોત્સવનું પણ આયોજન કરવાના છીએ. અસનવાડી શ્રી નંબર 2 રંગીલા હનુમાન તારીખ 24/9/2019 શનિવાર રાત્રે 12 કલાકે નંદ ઉત્સવનું આયોજન કરવાના અને 8 વાગે ડિસ્કોડાની પણ ડીજેના સથવારે ડિસ્કોડાનું આયોજન પણ રાખેલ છે. રાજકોટમાં સ્વચ્છતાને લઈ તંત્ર દ્વારા અનેક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે અને સ્વચ્છતાને લઈ ઘણા બધા પુરસ્કાર પણ મળ્યા છે. ત્યારે અબતક ચેનલ દ્વારા રાજકોટ મધ્યસ્થ બસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે રિયાલિટી જાણવામાં આવી. સ્વચ્છતાને લઈને ફક્ત કાગળ પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે. બસ સ્ટેશન ખાતે ખૂબ જ ગંદકી અને તેને કારણે મચ્છરનો પણ ઉપદ્રવ જોવા મળ્યો હતો. વગર વરસાદે કાદવ અને કીચડ તથા ગંદકી જોવા મળી હતી. આમ તો રાજકોટ શહેરને લંગીરું રાજકોટ કહેવામાં આવે છે, પરંતુ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ગંદકીના ગંજ જામ્યા છે. ત્યારે આપ તક ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે રાજકોટના મધ્યસ્થ એસટી બસ સ્ટેન્ડ ખાતે, કે જ્યાં આપ જોઈ શકો છો વરસાદને કારણે છેલ્લા કેટલા દિવસો જ્યાં ગંદકીના ગંજ જામ્યા છે. ગારો મચ્છર જેવા અનેક અહીંયા જોવા મળે છે ગંદકીના ગંજ. જ્યારે તહેવાર પણ માથે છે, તહેવારોને લઈને રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે અનેક યાત્રીઓ આવતા હોય છે, તેને પણ ભારે હાલાકી થાય છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કઈ રીતે અહીંયા વરસાદ છેલ્લા 1 અઠવાડિયાથી નથી આવ્યો, છતાં પણ અહીંયા ગંદકીના ગંજ જે રીતે જામ્યા છે આપ જોઈ શકો છો. તહેવાર પણ માથે છે ત્યારે યાત્રિકોને પણ ઘણી અગવડતાઓ જોવા મળશે એવું લાગી રહ્યું છે. હાલ તો રાજકોટને સ્વચ્છતાના નામે ઘણા એવોર્ડ પણ મળ્યા છે, ઘણા પુરસ્કાર પણ મળ્યા છે, તો આ બધી વાતો ખાલી કાગળ પર જ છે કે શું એ જોવાનું રહ્યું. કેમેરામેન જુનેદ જાફાઈ સાથે કેતન લખતરિયા, અબતક ન્યૂઝ, રાજકોટ. વડિયામાં વરસાદ પડ્યા બાદ પ્રાથમિક ખેતાણી શાળામાં જર્જરિત કાળમાળ વાળો સ્ટોરેજ રૂમ ધરાશાય થયો છે, ત્યારે હજુ પણ મધ્યાહન ભોજનનો રૂમ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને ભયના ઓઢા હેઠળ રહેવું પડે છે. ત્યારે મોટી દુર્ઘટના ન થાય માટે ઉચ્ચ કક્ષાએ પ્રિન્સિપાલ દ્વારા લેખિત રજૂઆત કરી દેવાય છે, તેમજ બાળકોના ભાવિ ભવિષ્ય સાથે થતા ચેડાની તકેદારીઓ લેવાશે એના વેધક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. ખેતાણી શાળાની અંદર કાલે ધોધમાર વરસાદ આવ્યો, એના હિસાબે એમના એક છેલ્લો રૂમ હતો એ રૂમ ધરાશાયી થઈ ગયો, કાટમાળ બધો નીચે પડી ગયો. જેની મુલાકાત લેતા અમને એવું જાણવા મળ્યું કે પ્રિન્સિપાલ સાહેબે કીધું કે ભાઈ આ મધ્યાહન ભોજનનું પણ રસોડું એક એવી હાલતમાં છે કે જેની અંદર રસોઈ કરવાવાળાનું જોખમ હતું, તેથી એચએમસીને રજૂઆત કરતા એમણે તેમના ખેતાણી શાળાના પ્રિન્સિપાલના રૂમને ફેરવેલું છે આ રસોડું. તો આ જે રસોડું છે એ રસોડાને પણ કાટમાળ ઉતારી અને નવું રસોડું બંધાવાય એવી એમની રજૂઆત છે. તો આ તકે તંત્ર વહેલા યોગ્ય પગલાં લે એવી મારી નમ્ર વિનંતી. અમારી ખેતાણી પ્રાથમિક શાળાની અંદર 13 ઓરડા છે, જેમાંથી બધા ઓરડા છે, એક પણ લાસ્ટ ઓરડો જે છે એ કાટમાળ વાળો એટલે ટૂંકમાં કે નળિયા વાળો છે. આ કાલે વરસાદ ધોધમાર આવવાથી આ કાટમાળ જે છે એ બધો નીચે પડી ગયો છે અને રૂમ બધો છે એ ધરાશાય થઈ ગયો છે, જેની અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરી છે લેખિત. હજી કોઈ જાનહાની કે એવું કોઈ ઘટના નથી બની? ના, કોઈ જાનહાનિ કે કોઈ પણ પ્રકારની ઘટના નહોતી, કેમ કે રૂમ બંધ હતો અને એની અંદર સ્કૂલનો જે આપણે ધોંગાર માલ કે એમ કહીએ કે વર્ષોથી જૂનો માલ જે હતો એ સ્ટોરેજ રૂમ તરીકે જ અમે એનો યુઝ કરતા હતા, કેમ કે ઓલરેડી રૂમ નળિયાવાળો હોવાથી પડી જવાની હંમેશા સંભાવના રહેલી હતી, જેથી વરસાદ આવ્યો અને આજે ધરાશાય થઈ ગયેલો છે, જેની અમે લેખિતમાં રજૂઆત રીપ્યુ છે એમને કરેલી છે. સમાચાર નાંદમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં કરાયા હાજર, 5 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં કરાઈ માંગણી.
બહુચર્ચિત કોહિનૂર સ્ક્વેર ગેરરીતિ પ્રકરણમાં મનસે અધ્યક્ષ રાજ ઠાકરે ઈડી ઓફિસે પહોંચ્યા. નદીઓના પાણી રોકીને પાકિસ્તાનનું નાક દબાવશે મોદી સરકાર. રાજકોટ મલ્હાર મેળામાં ગુજરાતમાં પ્રથમવાર 4G LTE સર્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.